રાજપીપળામાં આદિવાસી એકતા સંમેલનમાં રાજ્ય વન મંત્રી ગણપત વસાવાનો હુરિયો બોલાવીને સ્ટેજ પરથી મંત્રીને ભગાડ્યા હતા અને આદિવાસી કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. સાંસદ મનસુખ વસાવાએ આપેલી પ્રતિક્રિયા મુજબ ગુજરાતના મૂળ આદિવાસીઓના બદલે ચરણ ભરવા રબાડી અને સિદ્ધિ મુસ્લિમોને બિન આદિવાસીઓના ખોટા આદિવાસીઓના પ્રમાણપત્ર આપી મૂળ આદિવાસીઓને નોકરીમાં અન્યાય થવા બાબતે મુખ્યમંત્રી સહિત સરકારમાં ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવા છતાં કોઈ પરિણામ ન આવતા આદિવાસીઓમાં સરકાર પ્રતિ અને વન મંત્રી મોટા આદિવાસી નેતા હોવા ઉપરાંત માગરોની જાહેર સભામાં આદિવાસી માટે કરેલા ઉચ્ચારણથી આદિવાસીઓમાં રોષ હોવાનું સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું. નર્મદામાં વિકાસના કામો ન થયા હોવાથી બંને બેઠક પર ભાજપની હાર થઈ છે, ત્યારે નર્મદામાં આદિવાસીઓ દ્વારા ભાજપા નેતાઓ પ્રતિ વધતો જતો રોષ ભાજપ છાવણીમાં ખળભળાટ મચી ગયો છે. નર્મદા જિલ્લાના રાજપીપળા મુકામે અખિલ ભારતીય આદિવાસી એકતા પરિષદનું સાંસ્કૃતિક મહાસંમેલન હતું. એમાં ગુજરાત ઉપરાંત 5-6 રાજ્યના આદિવાસી ભાઈ તથા બહેનો ખૂબ મોટી સંખ્યામાં પધાર્યા હતા. એમાં ગુજરાતમાં દરેક પક્ષના આગેવાનો, એમાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, સરકારના પ્રતિનિધિ તરીકે ગણપતભાઈ વસાવા પણ ઉપસ્થિત રહ્યા હતા. પરંતુ કોઈકનો કોઈ કારણસર કે લોકોની વચ્ચે એક પ્રકારનો વિરોધ ઉભો થયો. કયા નેતા માટે કોના માટે એ હોય તપાસનો વિષય છે, પરંતુ લોકો તરફથી એક સ્વયંભુ અવાજ ઉઠી રહ્યો હતો કે તમે લોકોએ રબારી ભરવાડ ને ખોટા પ્રમાણપત્રો આપી દીધા. ના, ખોટા પ્રમાણપત્રોના આધારે અમને જે સરકારી નોકરી સરળતાથી મળી જાય છે એના માટે તમે બધા કેમ બોલતા નથી, અને ખાસ કરીને સ્વયંભુ પ્રજામાં રોષ હતો આ રબારી ભરવાને સરળતાથી આદિવાસીની રિઝર્વ જગ્યામાં નોકરી મળી જાય છે એનો રોષ હતો. એ સ્વયંભુ સ્પષ્ટ હું તો કહું છું, સત્ય એ સત્ય છે, વાતને છુપાવે ના. પણ જે ઘટના ઘટી એ ખોટી, કે જે રજૂઆત કરવી હોય એનો આ પ્લેટફોર્મ નથી. ગણપતભાઈ વસાવા હશે કે બીજા બધા અમે બધા લોકો ઉપસ્થિત હતા ત્યાં, એમને કંઈક પણ રજૂઆત કરવી હતી તો લોકો એમની રીતના રજૂઆત કરી શકતા હતા, લેખિતમાં પણ આપી શકતા હતા, પ્રજાની વચ્ચે જ અમે હતા, બહાર નહોતા. તો આ ઘટના બરોબર નહીં કહેવાય. આદિવાસી એકતા બનવાના બદલે આમાં આદિવાસીનું વિભાજન થશે. હું તો આશા રાખું છું કે હજુ પણ આમાંથી કંઈક નાને મોટું કંઈ સંશોધન કરીને દેશના અને ગુજરાતના આદિવાસી બધા એક થાય, અને આવા જે પણ પ્રકારના જે મુદ્દાઓ છે, વિકાસને લગતા મુદ્દા હોય અથવા તો સમાજના જે અધિકાર છીનવાઈ જતા હોય, બંધારણીય અધિકાર જે મળે છે એ છીનવાઈ જતો હોય, એના માટે ચર્ચા કરવી જોઈએ અને જ્યાં યોગ્ય જગ્યાએ રજૂઆત કરવાની હોય ત્યાં કરવું જોઈએ. સ્વાભાવિક છે કે આજે ગુજરાત સરકારના મંત્રી ગણપતભાઈ હતા, આદિવાસી નેતાઓમાં મોટા નેતા હતા, અમે બધા જ હતા. અમે અન્ય પાર્ટીના પણ ઘણા બધા લોકો હતા, ધારાસભ્ય હતા, માજી ધારાસભ્ય, સંસદ સભ્ય, બધા જ લોકો હતા. પણ સ્વાભાવિક છે કે ગણપતભાઈ ગુજરાતના એક મોટા નેતા છે ને, ગણપતભાઈ પાસે લોકોની બહુ મોટી અપેક્ષા છે કે રબારી ભરવાનો જે મુદ્દો જે છે એ ગણપતભાઈ સોલ્વ કરી શકે, અને એક લોકોનો જુસ્સો છે ને આક્રોશ પણ છે કે આટલો સમય થઈ ગયો છતાં પણ થતું નથી, પરિણામ આવતું નથી, પ્રમાણપત્રો જે ખોટા અપાયા છે એ રદ થતા નથી, નોકરીઓ ખોટી રીતના મળી છે આદિવાસી રિઝર્વ જગ્યામાં, એના પરથી હટાવતા કેમ નથી, આદિવાસીની કેમ ભરતી થતી નથી, આ લોકોમાં, યુવાનોમાં ખાસ કરીને આ આક્રોશ આજે જોવા મળે છે. મેં અગાઉ સતત જ્યારથી આ ખોટા પ્રમાણપત્રો રબારી ભરવાડોને અપાય છે ને એના આધારે નોકરી મળે છે એના માટે સમયે સમય બધી યોગ્ય જગ્યાએ હું રજૂઆત કરતો આવ્યો છું. જ્યોતિ જગતાપનો રિપોર્ટ, રાજપીપળા.